નમસ્કાર, કેમ છો? જય જય ગરવી ગુજરાત. સુભાષ લેકે શ્યામ ઓર મેં હું ઘનશ્યામ. ટોલિવૂડ ફટાફટમાં તમારું સ્વાગત છે. અહીં તમને ગુજરાતી ફિલ્મની વાતો, નવા પિક્ચર જે આવી રહ્યા તે સોંગ્સ અને નવી વેબ સિરીઝો જે બની રહી છે ને એની પણ ઇન્ફોર્મેશન તમને અહીં મળશે. 2017 તો છે ને જંતર મંતર કરીને જતું રહ્યું, પણ 2018માં ગુજરાતી ફિલ્મોની કતાર લાગવાની છે. અને અત્યારે સિનેમાઘરોમાં કતાર લાગી ગઈ છે એક ફિલ્મ જેનું નામ છે ચલ મન જીતવા જોઈએ. તો આપણે ફટાફટ સાંભળીએ ચલ મન જીતવા જોઈએનો રિવ્યૂ અત્યારે જ. એક પરિવાર એક આફત એક નિર્ણય એટલે કે પિક્ચર ચલ મન જીતવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ માટે પરિવાર અને વ્યવસાય સૌથી શક્તિશાળી પરિબળ હોય છે. જ્યારે બેમાંથી એકમાં પણ સંકટ આવે એટલે એક સાથે અનેક સમસ્યા ઘેરાઈ જાય છે. ત્યારે બે યુવાનો પોતાના નવીન વિચારો રજૂ કરી અને પરિવારની નાણાકીય સંકટમાંથી ઉગારતી પરિસ્થિતિને વર્ણવતો ફિલ્મ એટલે ચલ મન જીતવા જોઈએ. આ ફિલ્મ ફક્ત જોવા માત્ર જ નહીં પરંતુ માણવા જેવી છે. આ ફિલ્મ વિશે ડાયરેક્ટર દીપેશ શાહે જણાવ્યું હતું કે આ ફિલ્મ જોયા બાદ લોકોમાં ગુજરાતી ફિલ્મ પ્રત્યે દ્રષ્ટિકોણ બદલાઈ જશે. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે લાંબા સમય એક ફિલ્મ જે અલગ છાપ ઊભી કરી દીધી છે, ત્યારે પરિવાર અને મિત્રો સાથે માણવાલાયક ફિલ્મ એટલે ચલ મન જીતવા જોઈએ. તો ફ્રેન્ડ્સ, ચલ મન જીતવા જોઈએનો રિવ્યુ તો આપણે સાંભળ્યો. તો હવે સમય થઈ ગયો છે આપણે ટોલિવૂડ ફટાફટ સાંભળવાનો. શિયાળામાં ઝાકળ પડે છે તો ખબર છે, અને ખરાબ લાકડા હોય ને એમાં માકડ થાય એ પણ ખબર છે, પણ ધાકડ એટલે શું એ જાણવા માટે તમારે છે ને 2 ફેબ્રુઆરીએ છે ને પિક્ચર રિલીઝ થઈ ગઈ છે ધાકડ, એટલે એ જોવા જવું પડશે. પછી જ ખબર પડશે કે આ ધાકડ છે શું. તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે બેફામ રીતે મોંઘવારી વધી રહી છે અને યુટ્યુબમાં બેફામ રીતે લોકો વિડીયો નાખતા થઈ ગયા છે, પણ ગુજરાતી પિક્ચર આવી રહી છે બેફામ જેનો મેં પ્રોમો જોયો, એમાં ફોન ઇન ક્લબના રિલેટેડ સ્ટોરી છે. અને આ સ્ટોરી લખી છે ચિરતન ધામેલિયાએ અને કોરિયોગ્રાફી આપી છે દીપ તુરીએ અને મ્યુઝિક છે જયદીપ ત્રિવેદીનું. આ પિક્ચર લોન્ચ થઈ રહ્યું છે 9 ફેબ્રુઆરીએ, તો સિનેમામાં જઈને જોવાનું ભૂલશો નહીં બેફામ. 23 ફેબ્રુઆરી એક મૂવી આવ્યું છે ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ. એની અંદર છે જીમિત ત્રિવેદી, જેસ મોરે અને સિદ્ધાર્થ રાંદેરિયા અને ઈશાન રાદરિયાના ડિરેક્શન હેઠળ આ પિક્ચર બની રહી છે. એનો પ્રોમો જોયો, મને મજા આવી ગઈ, કારણ કે શુદ્ધ ગુજરાતી લેંગ્વેજ બોલવામાં આવે છે અને જલસો પડી જાય છે, કારણ કે સંપૂર્ણ કોમેડી ફિલ્મ છે. તો જોવાનું ભૂલશો નહીં ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ. ફ્રેન્ડ્સ, હું એકવાર મારા ફ્રેન્ડની ત્યાં ગયો હતો, પણ એના મમ્મી બાજુની રૂમમાંથી અવાજ કરતા હતા કે આ દુનિયામાં તમને ખબર છે કે સૌથી ખુશ માણસ કોણ છે? ત્યારે એના પપ્પાએ એક જવાબ આપ્યો હતો, વાંઢા. બસ, એક વાંઢા વિલાસ નામની મૂવી આવી છે અત્યારે, કમિંગ સૂનનું પોસ્ટર લગાવ્યું છે, એટલે વાંઢાના રિલેટેડ એક સ્ટોરી છે. એટલે કે જે 14 ફેબ્રુઆરીએ જે લોકો સિંગલ રહેવાના છે ને એ લોકો આ પિક્ચર જરૂર જોવા જજો. સાલું સેટિંગ મળી જાય તો કે અંદરથી. ફ્રેન્ડ્સ, 16 ફેબ્રુઆરી ઉંધીનાપુર નામનું પિક્ચર આવી રહ્યું છે ને આ ગુજરાતી કોમેડી ફિલ્મ છે. અને આ પિક્ચરની અંદર કોમેડી કિંગો છે, ફિરોઝ ઈરાની છે, અસરાની છે, જીતુ પંડ્યા છે અને બીજા ઘણા બધા કોમેડી કિંગ છે, એટલે પિક્ચર એકદમ સંપૂર્ણ કોમેડી છે. તો જોવાનું ભૂલશો નહીં 16 ફેબ્રુઆરી ઉંધીનાપુર. ફ્રેન્ડ્સ, આપણા ગ્રુપમાં અમુક નોટ તો હોય છે એટલે આપણે કંટાળી જતા હોય છે, પણ નોટો ગુજરાતની એક વેબ સિરીઝ આવી રહી છે ગુજરાતી ટાઈમ પાસ ઓન ઉબર, એટલે 4 ફેબ્રુઆરીથી એ લોકોના શો ચાલુ થશે. તો જોવાનું ભૂલશો નહીં નોટો ગુજરાતી. ચીની રાવલની વાત હું ના કરું તો આ શો કમ્પ્લીટ જ ના થાય. એટલે રાકેશ બારોટ અને ચીની રાવલનું બીજું સોંગ આવી ગયું છે, જાનુ તું મારી નહીં તો બીજા કોઈને નહીં, કારણ કે અત્યારે વેલેન્ટાઇન આવી રહ્યો છે. જો જાનુ તમારી નહીં થાય તો આ સોંગ તમારે જરૂરથી સાંભળવું તો પડશે જ. જો ફ્રેન્ડ્સ, તમે કોઈ ગુજરાતી ફિલ્મ અથવા સોંગ અથવા તો વેબ સિરીઝ બનાવી રહ્યા છો અને અમારા શોમાં તમારી અપડેટ આપવા માંગો છો, તો તમે મારા ફેસબુક પેજ ટોલિવૂડ ફટાફટમાં જઈને મને મેસેજ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, સમય થઈ ગયો છે તમને અલવિદા કહેવાનો. નવા ગુજરાતી ફિલ્મ્સ અને નવા સોંગ સાથે ફરીથી તમને મળીશ ટોલિવૂડ ફટાફટમાં. ત્યાં સુધી અમારા યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ.